બાળપણ યાદ આવી ગયું તો ક્યારના રોવે છે? અમે કીધું કે બસ મમ્મી શાંત થઈ જાવ, એનો અર્થ એમ થાય કે બે હરખા ચોર હતા. સૌથી છેલ્લા આપણે જમવા બેઠા હતા, સૌથી પહેલા ઉભા થઈ ગયા છે, એનું રીઝન હું હોય છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. જો સવાર પડી ગઈ છે અને આજે વાતાવરણ થોડુંક વરસાદ જેવું છે, વરસાદ નથી આવતો પણ એકદમ ઠંડુ વાતાવરણ છે. અને મને લાગે છે મેં કેટલા દિવસ પછી છે ને ફાઇનલી આજે કુર્તી પહેરી છે, કારણ કે બહુ ગરમી હોય ને ત્યારે છે ને કુર્તી ન પહેરે. કુર્તી થોડીક ફિટિંગ વાળી હોય, એના કરતા ટોપ નહીં હોય ને એ થોડાક ફિટિંગ વગર ના હોય એટલે એ પહેરવાની મજા આવે. તો મેં તો હાલો હવે આજે થોડુંક ઠંડુ વાતાવરણ છે તો આપણે આજે કુર્તી પહેરી. અને કાલે રાતે છે ને હું મોડી ઉઠી હતી, કારણ કે રોંઢે હોય છે એટલે રાતે મને ઊંઘ ના આવે. ફોન મૂકી દીધો એમનો કેટલી ઉવાની ટ્રાય કરીને તો એ વધારાની 1.5 કલાક વાગ્યા પછી મને માંડ ઊંઘાવી. એટલે મને તો એવું જ થતું હતું કે આજે વારમાં તો માંડ ઊંઘ ઉડશે, રોજ એવું જ હોય માંડ ઊંઘ જ ઉડે. પણ આજે ખબર નહીં કેમ જે ઊંઘ ઉડવાની હોય ને એના કરતા તે વહેલી ઊંઘ ઉડી ગઈ ને એકદમ ફ્રેશ, આમ કેમ ઊંઘ જ ન આવતી એવી. તો આવી રીતે રોજ ઊંઘ ઉડતી હોય તો મજા આવી જાય મને. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો સવાર સવારમાં નાસ્તો કરવા માટે હું ને જાડુ બેઠા છીએ. જો નાસ્તામાં છે કાલના મસ્ત મજાના, ગરમા ગરમ તો ન હોય, કારણ કે કાલ રાતના હોય એટલે, પણ વણેલા ગાંઠિયા છે જે આપણા ફેવરેટ છે, મને ઠંડા એટલા ભાવે છે, સાથે છે ચા. અને સવાર સવારમાં જો ફરી એકવાર પાછી કઢી બનાવી નાખી છે, અને જાડુ જો આ કોઈ ખાવા નથી એ ખાય છે બાબુ પોચું. અને સ્લેશ પેરું, સ્લેશ હું કેવાય બીજું, નાસ્પતિ અલગ આવે. જાડુ બધા ભલે કે બાબુ પોચો પોચ આવે, નાસ્પતિ કઠણ આવે. ગાંઠિયાની તો મને કઈ આઈડિયા નથી. મેં હવાર હવાર માં ફાકા ચાલુ કર્યા. ભાઈ તમને આની સ્ટોરી ખબર હોય તો આને કોમેન્ટ કરજો. આજે ફાઇનલી કેટલા દિવસ પછી અડદની દાળ બનવાની છે, વાતો કેદું ના કરી છે અડદની દાળ બનાવે દાળ બનાવે, પણ આજે ફાઇનલી અડદની દાળ, બાજરાના રોટલા અને ભાખરી બનવાની. જો કામ કરવામાં કરવામાં છે ને બપોર પડી ગઈ ને બધા લોકો જો જમવા માટે બેસી ગયા છે, અને જો આપણે લીધી છે ભાખરી અને આજે જમવા બની છે અડદની દાળ, એટલે બધા લોકો જો ચોળીને ખાવાના છે. અને બનાવ્યા છે બાજરાના રોટલા અને સાથે છે જો ડુંગળી છે અને આ શું છે, મૂળાના પાંદડા છે. હવે મૂળાના પાંદડા તમે લોકો ખાવ છો કે નહીં કોમેન્ટ કરજો. મૂળા છે જો અમારા ઘરે મૂળાના પાંદડા બહુ ખાય છે. તો હાલો બધા જમવા. તો નીરવે છે ને ભાખરી ચોળીને ખાઈ લીધી, હવે બાજરાનો રોટલો ચોળે છે ને, તો મમ્મી એને એવું કહે છે કે લાય હું તને ચોળી દઉં. તો નીરવ એવું કહે છે મમ્મી તમે મને કોઈ દે અત્યાર સુધી ચોળી દીધું તો આજ કહો છો. તો મમ્મી શું કહો છો તમે? નાનો હતો તે ચોળી દીધું ભૂલી જઈ ગયો. ચમચીથી ખાતી, જો કે હવે તો હું હાથે બધું કરી લઉં છું. તો તમને તમારી મમ્મી કે ગમે ચોળી દેતા હોય તો કોમેન્ટ માં કેજો ને નીરવ. અને અમુક છે ને ઝીણું ઝીણું ચોળતા હોય, નીરવ મોટું મોટું ચોળે, મમ્મી તો એનાથી નહીં મોટું ચોળે. અને જાતે જ કામ કરે એવું બધું કે મમ્મી વાટ જોવે, મમ્મી સોળી દે, બેન સોળી દે, લાગશે કે એમ નખરાશે કે ખબર નહીં. આ મમ્મી તો મને તો મળવતા નહીં, બધા લાગુ પડે. સાચી વાત છે. અને જાતે ચોળી તો આપડે જે રીતનું ચોળવું હોય એની રીતે ચોળાઈ જાય, ઝીણું મોટું અધકચરું શું કેવું નીરો. જો આજે દિવસ કઈ બાજુ ઈગો ની કઈ ખબર નથી પડતી, કારણ કે અમદાવાદમાં જો વરસાદ છે અને ગવર્નમેન્ટ ને જો મેસેજ આવ્યા છે કે ભાઈ અમદાવાદમાં ભારે આગાહી ને લીધે બધા પોતપોતાના ઘરે રહેજો. વાહ, વરસાદ આવ્યો બાકી. તો દરરોજ છે ને રોંઢે એક પ્રશ્ન હોય કે હું ખાવું, રોંઢે બહુ ભૂખ લાગે, પણ આજ બપોરે અડદની દાળ હતી ને તો એક ભાખરી આખી ચોળી ને એટલી મસ્ત ખાધી છે ને કે રોંઢો થયો છે ને તો હજી જરીક એવી ભૂખ નથી લાગ્યું. પણ રાતનો ટાઈમ થઈ ગયો છે અને વરસાદ જો અત્યારે ફૂલે ફૂલ આવે છે, એટલે અમે વિચાર્યું હતું કે આજ કઈ બનાવવું નથી, કારણ કે
કાલ રાતે જ અમે છે ને ગાંઠિયા બનાવીને ખાધા હતા, પણ વરસાદ નો માહોલ છે ને હું ને મમ્મી ને નીરવ ને બધા ચર્ચા કરી છે કે રાતે હવે બનાવું. હું મમ્મી શું બનાવવાનું છે? રેસીપી જોઈ લીધી નવી નવી? રેસીપી તો નથી જોઈ, પણ વિચાર કરી છે શું બનાવવું. કાલે તો ગાંઠિયા બનાવ્યા હતા, વરસાદ આજ છે જોરદાર. અને કાલે આપણે નક્કી કર્યું હતું કે હમણાં કઈ નથી બનાવવું, કારણ કે ગાંઠિયા આજ ખાઈ લીધા ને. પણ જો તમને બહાર ખાલી વરસાદ બતાવું, ધમ ધોકર આવે છે. અને મમ્મી તમારા ફોન માં મેસેજ આવ્યો કે નહીં? ગવર્નમેન્ટ નો અમારા બધા ફોન માં મેસેજ આવ્યો છે કે બહાર નો નીકળતા, ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી છે આપડા અમદાવાદ માં. મમ્મી ને ઇન્વિટેશન કોઈ આપે ને તો ઈ નથી વાંચતા, તો ગવર્નમેન્ટ નો મેસેજ તો ક્યાંથી વાંચે? કાઈ વાત સાચી છે. તો હું બનાવવાનું નક્કી કર્યું, એક બે કલાક વિચારી લઈ અને પછી અડધી કલાક માં બનાવી નાખી. એમ ને 15-20 મિનિટ વિચાર લઈ પછી કઈક બનાવી. તો ગયા વ્લોગ માં કોમેન્ટ છે કે પાયલ ને છે ને બહુ એટલે બહુ હસવું આવે, તો એ વાત સાચી છે. નીરવ મને એમ કે હાવ કે કઈ વાત નું હોય તો કેમ તને હસવું આવે તો મને નથી ખબર. અમુક વાર તો છે ને આમ સિરિયસ વાત હાલતી હોય તો મને એકલી ને મરમરમર પણ હસવું આવતું હોય. બોલો, પણ હવે આનું તો શું કરવું, હસવું આવે એ આવે. મમ્મી શું બનાવવાનું નક્કી થઈ ગયું? અને પપ્પા ને ફોન, મમ્મી હશે ને એમ કીધું કે તું કર, એટલે પપ્પા નાનો પાડી શકે ને એટલે એમ કે આજે કાલ વાળું ખાધું છે ને તો ગડબડ થાય એમ, એને હિસાબે ના પાડે કે તબિયત બગડે એમ આવા વાતાવરણમાં. એટલે મને કીધું તો ખરા, ઈ કે આજે કરવા છે. મેં કીધું હા ખાવા હોય ને તો કરી, કે આ વાંધો નહીં નાનો પાડે ને. તો કઈ નઈ, હાલો કુંભણિયા ભજીયા ની તૈયારી કરવા માંડી. એને મમ્મી બધું કટિંગ કરવા માંડી, અને નીરવ ને પૂછી જોઈએ એને હું ખાવું છે એની યાદ, કારણ કે એ કુંભણિયા ભજીયા નહીં ખાય. બાકી મને પપ્પા ને મમ્મી ને એમના ત્રણેય ને કુંભણિયા ભજીયા ભાવે કા મમ્મી? જો જયારે જયારે અમદાવાદ માં વરસાદ આવે એટલે મારી એવી ટ્રાય હોય કે વરસાદ માં હું ના આવું, કારણ કે અમદાવાદ માં બહુ ઓછો વરસાદ આવે છે. પણ આજે વરસાદ જયારે આવ્યો ત્યારે હું કામ માં પડી ગયો હતો, અને અત્યારે જો ફ્રી થઈ ગયો, ઓલમોસ્ટ સાંજ પડી ગઈ છે, અને આજ આપણે નાવાનું ચુકાઈ ગયું છે. એટલે હવે આવતીકાલે જો વરસાદ આવે ને તો આપણે નાવાનું ચૂકવાનું નથી. તો જો કાલે વરસાદ હતો અમદાવાદમાં, એટલે આપણે ગરમા ગરમ વણેલા ગાંઠિયા કાલ બનાવ્યા હતા, અને આજે તો ખરેખર વરસાદ સારો એવો પડ્યો છે. તો આજે કઈક તળેલું કે એવું કઈક ખાવું પડે, અને વરસાદમાં હું બને તમને ખબર તો છે. એક વસ્તુ છે જે આખા ગુજરાત ગણો, ઇન્ડિયા ગણો કે ઇન્ટરનેશનલી જે આપણે ગુજરાતી હોય એક વસ્તુના જે શોખીન હોય એનું નામ છે ભજીયા. તો આપણા ઘરે બને છે આજે ભજીયા. તો ભજીયા માટે જો કટિંગ ચાલુ થઈ ગયું છે. જાડુ અહીંયા કરે છે, લસણ નું કટિંગ કરે છે, પછી મમ્મી અહીંયા કરે છે મરચાનું. મમ્મી મરચાનું કટિંગ, જો મરચા છે અને ધાણાનું કટિંગ થઈ ગયું છે, દૂધી છે, અને ઓલી બાજુ જો જાજા બધા મરચા છે. જાડુ કયા કયા ભજીયા બનાવવાના? ઈ તો કયો કુંભણિયા કરવાના છે, પછી કાંદાના કરવાના છે, અને તારે હું ખાવું છું કરવાનું છે. મેબી ફ્રેન્ચ ફ્રાઈઝ તું કહીશ, એટલે ફ્રેન્ચ ફ્રાઈઝ કરવાનો અત્યારે વિચાર છે આપણે. કાંઈ વાંધો નહીં, હાલો વિચાર લઈએ કયા કયા ભજીયા કરવા. હું કેવું મમ્મી? હા ઓ જમાવટ કર દેવાની છે. વરસાદ હોય ને આપણા ઘરે ભજીયા નો એવું બને મમ્મી? અને અને આવ્યો છે જાજા દિવસે વરસાદ, આપણે છેલ્લે જ આવ્યો છે આમ તો, વરસાદ પડે કા તો પછી પુડલા બનાવે, કા તો બધા બ્રેડ પકોડા ને બધું ખાવાની ત્યારે વરસાદમાં મજા આવે. ઈ વાત છે. અને મારા પપ્પા ના ખાસ કરીને બહુ એટલે બહુ ભજીયા ભાવે. કા મમ્મી કુંભણિયા રોજ દે તો રોજ ખાય એમ છે. અને તમે લોકો છે ને ઘણી વાર કોમેન્ટ કરો છો કે તમે કુંભણિયા ભજીયા કઈ રીતે બનાવો ને એ અમને કહેજો. તો આજે અમે સ્પેશિયલી છે ને ડીશ લીધી છે કહેવા માટે. બાકી અમે છે ને ડીશ વધારાની ન બગાડી, બધું તપેલી એકાદ સુધાર નાખી અને ડાયરેક્ટ લોડ કરી નાખી. પણ મેં કીધું તમે ઘણી બધી કોમેન્ટ કરો છો ને તો આજ તમને અમારા ઘરે કઈ રીતે કુંભણિયા ભજીયા બને છે એની રેસીપી આપશું. એટલે તે ચાલુ કરી દીધું એમ ને કુંભણિયાનું? હા શરૂ કરી દીધું. જો બધું કટલું અડધું પડધું તો કટિંગ થઈ ગયું, અને છેલ્લે આપણે દૂધી કટિંગ કરશું, કારણ કે તમને રેસીપી બતાવી છે એટલે હું વસ્તુ કેટલી કેટલી નાખી છે એની બતાવી શકું. તો મારા મમ્મી ને એનું બાળપણ યાદ આવી ગયું ને તો ક્યારના રોવે છે. અમે કીધું કે બસ મમ્મી શાંત થઈ જાઓ. મમ્મી કાંઈ વાંધો નહીં, શાંત થઈ જાઓ. જો બાળપણ બાળપણ ને ડુંગળી સુધારતા સુધારતા રહે. હવે જે આવવાનું છે એનું હાટું રોવો છે એવું નથી ને? તમે લડવાનો રસ્તો આ બાજુ નથી વહી જતો ને ક્યાંક જો.
હાજી વાત ને નીરવ હજી કેમ છે મમ્મી ને કે મમ્મી તમારી સાથે ખુદ જ રહેવાનું બી યોર સેલ્ફ એટલે મમ્મી કે હું મારે એટલે બી યોર સેલ્ફ એટલે હું થાય એટલે નીરવ કે તમે કેવી કે અડધી કલાક થઈ તરત ટોન્ટ મારો કે તમારે ઈ જ રહેવાનું એવું એવું હોય હું દર્શકો એવું કરું છું લોકોને લાગે છે હું કંઈક શીખવાડું ને તો એને એમ લાગે કે ટોન્ટ મારો મમ્મી આ ઢુંગળીના ભજીયા બનાવવાના નવીન રીતના કઈ બનાવવાના છે ના રે ના નવીન નહીં આ તો બધા બનાવતા જ હોય અચ્છા એટલે આપણે રિંગ બનાવ ને પેલા આપણે આખી ડુંગળી નાખી દેતા કે નહીં આખી કટકી કરી નાખતા રિંગ વાળા ને બધા બનાવતા આપણે બનાવીને ખાઈ ટ્રાય મારીએ કાલ ભજીયામાં તો સક્સેસફુલ થયા છે એટલે હવે તો ગમે જીતી જાવ ગાઓ મમ્મી ગાંઠિયા ગાંઠિયા હા કાલ ગાંઠિયા કે ભજીયા નહીં અને એમાં એવું છે કે તમે લોકો કોમેન્ટમાં એમ જ કહેજો કે હાઉ હોવ ને નથી પડતું તો મને લાગે અમારે કોલસે બાકી તમારી નજર લાગી જાય છે ને તમારે બાંધવાનું થઈ જાય છે એટલે તમારે એમ જ કહેવાનું તમે હાઉ હોવ હાઉ કેવા છો ભણતું જ નથી તમારે હાવ એવું બરોબર છે વન્સ અગેન પાછી બારિશ ચાલુ થઈ ગઈ છે અને જેવી રીતે ગવર્નમેન્ટના મેસેજ આવ્યા હતા કે ભાઈ વરસાદ ફૂલ આવવાનો છે તો એવું જ બની રહ્યું છે ઘણી વાર વરસાદ આવે છે જાય છે અને પાછો ચાલુ થઈ ગયો છે તો હવારની જ્યારે સ્કૂલ હતી ને મારે ત્યારે હું કાયમી વાટ જોતી કે હવાર સ્કૂલ જવાનો ટાઈમે છે ને વરસાદ આવે ને તો ઉતી રહું એટલે હું છે ને હું ઉઠવાના ટાઈમે ઉઠી જ ચેક કરું વરસાદ આવે છે તો પાછી ઉઈ જાઉં પણ ત્યારે છે ને વરસાદ ન જાઉં તો અડધી કલાક કા પોણી કલાક રહીને આવે ત્યાં અમે સ્કૂલે પહોંચી ગયા હોય બોલો એનો અર્થ એમ થાય કે બે હરખા છો કેમ મરખા ચોર હતા એમ એજન્ટ એવું છે એ ભણવાની તો ચોર નહોતી પણ મને છે ને સવારમાં ઉઠવું ન ગમતું એટલે મને એમ થાય કે આજ વરસાદ આવે તો મને હુવા મળે બાકી મને સ્કૂલે ટ્યુશન ને બધું જવું ગમતું અને સ્કૂલે પહોંચીને પછી જ વરસાદ આવે હા પછી જ વરસાદ આવે અને વેલાઈ ન છોડે ત્યારે તે મને એમ થાય કે વેલો વરસાદ આવે તો ફટાફટ ઘરે મોકલી દે તો ઘરે ન મોકલે અમાર વખતમાં કાય એવું ન થાય મમ્મી હા તો ઘરમાં એવું કેમ લાગે છે આખા બટેકાના ભજીયા બનાવવાનું આખા બટેકાના ફ્રેન્ચ ફ્રાય બનાવી છે ને તને તને ભજીયા ક્યાં ભાવે છે એટલે પછી અમારે મહેનત કરવી પડે ને દર વખતે તો હું જ બટેકાની ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવું છું પણ આ વખતે હું શૂટ કરું છું ને તો મમ્મી જો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી દેવાના છે કારણ કે હું ભજીયા ઓછો ખાઉં છું એટલે આપણે જો આને મમ્મી ફ્રેન્ચ ફ્રાઈઝ તો ચલો એ બહારનું નામ છે આપણે નકર ગુજરાતીમાં શું કહેવાય ચિપ્સ કહીએ કે સાચી વાત છે અને રાજકોટમાં કે સુરતમાં બટેકાની ચિપ્સ જ ગઈ ફ્રેન્ચ ફ્રાઈઝ ને ઓછા નામ ગયું એવું નહીં પણ અહીંયા અમારા મોઢે પેલા ફ્રેન્ચ ફ્રાઈઝ ચોટી ગઈ છે બાકી અમે સૌરાષ્ટ્ર બાજુ જઈએ તેમ કે બટેકાની ચિપ્સ આપો અને ત્યાં તો તમે ગાંઠિયા લેવા હારે હોય હોય અને આને બટેકા પટ્ટી વાત જ કહેવાય હા એ વાત તો છે જોકે જી ગયો એ બધું હાલે પણ આપણે ભજીયા બને ત્યારે આ ખાવાનું છે હમણાં મમ્મી ઘરમાં ખાવાનું કામ જ હાલે છે કુંભણિયા ભજીયા માટે છે ને આપણે દૂધી લીધી છે મરચા લીધા છે પછી લસણ કાપેલું છે આદુ કાપેલું છે અને જો કોથમીર છે ને વધારે નાખવાની અને કુંભણિયા ભજીયામાં ખાલી કોથમીર જ હોય મેથી કે એવી બીજી કઈ વસ્તુ ન હોય અને મીઠું બસ આટલી જ વસ્તુ નાખવાની એટલે આપણે કુંભણિયા ભજીયાનો લોટ છે ને તૈયાર થઈ જાય ચણાનો લોટ નાખવાનો થોડું પાણી નાખવાનું બીજી કઈ વસ્તુ નહીં નાખવાનું ખારો બારો એવી કઈ વસ્તુ ન હોય તો આપણે બધી વસ્તુને છે ને મિક્સ કરી દેવું આ તપેલીની અંદર તો જો ફાઇનલી આપણું કામ ચાલુ થઈ ગયું છે ફ્રેન્ચ ફ્રાઈઝ નું મશીન આપણી પાસે આવી ગયું છે એટલે બટેકા નાખી નાખીને આપણે આ શેપમાં જો ફ્રેન્ચ ફ્રાઈઝ પાડી દઈએ એટલે આ લોકો ફટાફટ તળી નાખે કારણ કે આને તળવામાં બહુ એટલે બહુ વાર લાગે તો જોવો કાલની જેમ આજે છે ને ઘરમાં ચારે ચાર જણા કામ કરે છે જો નીરવ અહીંયા છે ને ફ્રેન્ચ ફ્રાઈઝ પાડે છે પછી જોવો મેં અહીંયા છે ને તેલ ગરમ મૂકી દીધું છે અને પપ્પા જોવો લીંબુ છે ને આની અંદર મરચાની પટ્ટી કરવાની છે ને તેમાં લીંબુ નાખે છે અને મમ્મી જોવો કાંદાની જે આપણે કરવાની છે ને આ મમ્મી કયા ભજીયા છે કાંદાના ભજીયા કાંદાની રિંગ કેની તો કાંદાની રિંગમાં જો મમ્મીએ બધું ભેળવી દીધું છે અને તેલે આપણું જો ગરમ થવા આવ્યું છે તો હવે આપણે તળવાની શરૂઆત કરી દેવું અને જો આપણે 7 વાગ્યાની બધી વસ્તુ માંડી હતી અને ઓલમોસ્ટ 8 વાગવા આવ્યા છે તો ગઈકાલના બ્લોગમાં ઘણા બધા લોકોએ કોમેન્ટ કરી છે કે અમે બાબુ પોચું કહીએ છીએ ને બધા એવું કીધું છે કે જામફળ કાં તો જમરૂખ કહેવાય તો જામફળ અને જમરૂખ છે ને અલગ આવે આ બાબુ પોચે અલગ આવે સ્વાદમાં અલગ આવે આપણે જયારે જામફળ કે જમરૂખ સુધારી ઝીણા ઝીણા છે ને બીયા હોય અને જમરૂખ બે પ્રકારના આવે એક વ્હાઈટ કલર ના આવે ને લાલ કલર ના આવે લાલ કલર ના મને બહુ ભાવે એટલે એ છે ને જમરૂખ નો તો બાબુ પોચું જ એમાં એવું છે બાબુ પોચું છે ને જે સુરત માં પેરું કે ને પેરું કે હા ઓકે તો જેને ખાધો છે એને ખબર છે કે નાસપતી અને બાબુ પોચું અલગ આવે અને જમરૂખ એ અલગ હોય જામફળ એ અલગ આવે પણ બધાને એવું જ લાગે જેને જેને નહીં ખાધું કે બધું સેમ છે પણ જેને ખાધું એને ડિફરન્સ સમજાઈ જાય તો મારે છે ને તમારે જેવું ઘણી વાર થાય મને છે ને હજી રાવણા અને જાંબુડામાં કઈ ફરક ન લાગે મને બે હરખા જ લાગે પણ ભાવે બે વસ્તુ મમ્મી હું અલગ હોય કહી દીધો તો જો જાંબુડા ઝીણા હોય અને જાંબલી કલર હોય ઓલો તમે ઓલો શેક ખાવ છો ને કેવું કેવું જાંબુ શેક હા અને ઈ અને રાવણા છે ને વાદળી કલર ના હોય અને મોટા હોય એના રાવણા કહેવાય તો જો ફ્રેન્ચ ફ્રાઈઝ ના બે ઘણવા નીકળી ગયા છે તેલ માંથી અને જો પેલા ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવવાની હોય એવું લાગે છે એટલે પછી ભજીયામાં શાંતિ થી હે ને ફ્રેન્ચ ફ્રાઈ
તળાતા બહાર લાગે એટલે એક વાર અધ કચરી કાઢી નાખી અને પછી બધા ભજીયા પાણી છેલ્લે કાઢશું. અચ્છા ઓકે, એટલે હાફ કુક કરવાની છે એમ ને પેલા? હાફ કુક કરવાની, આમ તો 90% કરના હોની, 10% જ બાકી રાખ, ખાલી ગરમ કરવાની છેલ્લે. હા ખાલી ગરમ કરવાની. તો જો અમારા ઘરે મૂળ છે 4 જણા ને 4 પ્રકારના ભજીયા બન્યા છે અને અત્યારે બન્યા છે પટ્ટીના ભજીયા. વાહ, પટ્ટીના, ડુંગળીના, ફ્રેન્ચ ફ્રાઈસ, કુંભળી, આલો ભજાઈ જમવા માટે. ઘરમાં છે ને મસાલા છાશ ખૂટી ગઈ છે અને જલજીરા ખૂટી ગઈ છે એટલે લેવા માટે નીકળ્યો. તો ખાલી હું છે ને જલજીરા લેવા માટે ગયો હતો અને જો કેટલી બધી ચોકલેટ લઈને આવ્યો છું, કારણ કે એવી દુકાન મને મળી ગઈ છે અમારા એરિયામાં છે કે જે ઝીણી ઝીણી વસ્તુ મળે. નકર હવે તમારે રૂપિયા વાળી જલજીરા ને એવું બધું ગોતું હોય તો કાં તો 5 વાળી રાખતો કાં તો 10 વાળી રાખતો એવું બધું નથી મળતું, પણ આ દુકાને બધી ઝીણી ઝીણી વસ્તુ મળે. 5 રૂપિયા વાળી ડેરી મિલ્ક અને 5 વાળી 5 સ્ટાર મળે, નકર મિનિમમ તે 10 રૂપિયા 20 વાળી જ રાખતા હોય, પણ આ કાકા ની મોજ પડી ગઈ આપણને. તો જો કુંભળિયામાં બધી વસ્તુ મિક્સ કરી ત્યારે તમને બતાવ્યું હતું, જો આપણે આ લોટ તૈયાર કરી નાખ્યો છે અને હાથમાં લઈ હોતો લીધો છે, તો હવે જો આવી રીતે આપણે ગોગડા પાડતા હોય ને એવી રીતે છે ને ઝીણી ઝીણી રીતે છે ને આપણે કુંભળિયા પાડવા મળશું. એટલે જો આપણે કુંભળિયા તૈયાર થઈ ગયું છે. તમને કીધું છે કે કયા કયા ભજીયા બનાવ્યા, તો એક વાર કહી દો તમને લોકોને. જો કુંભણિયા ભજીયા બનાવ્યા છે, જે લોકોએ નો જોઈ લો આવા હોય છે, કુંભણિયા ભજીયા સાથે બનાવ્યા છે ડુંગળીના રિંગ ભજીયા, પછી મરચાના પટ્ટી ભજીયા અને સાથે છે ફ્રેન્ચ ફ્રાય અથવા તો તમે ચિપ્સ કહી શકો. અને સલાડમાં છે જો મસાલા ડુંગળી અને મસાલા છાશ. તો હાલો બધા લોકો આપણા વ્યુઅર્સ જમવા. તો સૌથી છેલ્લા આપણે જમવા બેઠા હતા, સૌથી પહેલા ઊભા થઈ ગયા છે, એનું રીઝન શું હોય છે નીરો? કારણ કે તો બનાવતી જતી હતી ને ત્યારે ખાતી જતી હતી, તો બનાવતા બનાવતા જ મારું પેટ ફૂલ થઈ ગયું, તો હું ડીશ લઈને બેઠી જ કેમ ને એ જ ન ખબર પડી, બોલો મને. તો વરસાદમાં ગરમા ગરમ ભજીયા ખાઈ લીધા છે અને પેટ એકદમ ફૂલ થઈ ગયું છે. ફાઇનલી જો આપણા રૂમમાં આપણે આવી ગયા છીએ અને વરસાદની આગાહી બહુ એટલે બહુ છે, તો તમારી ત્યાં કેટલો વરસાદ છે કોમેન્ટમાં કહેજો. જો કે મેં સુરત ફોન કર્યો હતો ને તો સુરતમાં તે બહુ એટલે બહુ વરસાદ છે, એના વિડીયો આવે છે. અને મારી બેન ને મારા મમ્મી ને કહેતા હતા કે અર્થુને વિવાનને સ્કૂલમાં રજા આપી દીધી છે કારણ કે એટલો બધો વરસાદ છે એટલે. અને આપણા અમદાવાદમાં હવે આગાહી છે, જોઈએ કેટલોક આવે. અત્યારે તો નથી આવતો પણ આજ આખો દિવસ ઘણો વરસાદ આવ્યો છે એટલે ઠંડુ એકદમ વાતાવરણ થઈ ગયું છે. તો આઈ હોપ કે તમને અમારો આજનો આ વ્લોગ છે ને બહુ ગમ્યો છે. જો ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો, અમારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુકમાં જોતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે કાલે, ત્યાં સુધી બાય બાય સારંગે.